अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। અસ્તિત્વનું ભાન તો ઇન્ડિયામાં જન્મેલા દરેક વ્યક્તિઓને ભાન તો અસ્તિત્વનું ભાન તો છે જ, પણ વસ્તુત્વનું નથી. વસ્તુત્વનું ભાન ન હોવાથી એક જ્ઞાની એમને વસ્તુત્વનું ભાન કરાવેલ છે, અને એ વસ્તુત્વનું ભાન એમને જ્ઞાનવિધિ દ્વારા કરાવેલ છે, અને એ એમને ભાન એક સમય માટે થઈ જાય છે, સમજી ગયો. પછી એટલે પછી એને આ જાગૃતિ રહે છે કે હું શુદ્ધાત્મા છું, એટલે બિલીફ એને બેસી જાય છે. હવે આ વસ્તુત્વ જે છે એને નિરંતર લક્ષમાં રહેવું એ જરૂરી છે પુરુષાર્થ માટે. એ તો તમને કહું છું, પણ એટલે એ લક્ષમાં આપણે ચૂકી જઈએ છે. હવે મહાત્માઓને જે છે તો એ વસ્તુત્વ લક્ષમાં રહે છે કે કઈ રીતે રહે છે? શબ્દ જ્ઞાન રૂપે રહે છે, એમને સારું એવું રહે છે. પણ શબ્દ જ્ઞાન કરતા આ હકીકત રૂપે રહે કે એના અસ્તિત્વને કારણે આનું અસ્તિત્વ છે, એના અસ્તિત્વને કારણે આને જે કંઈ અનુભવ થાય છે એ એના અસ્તિત્વ અથવા હાજરીના કારણે થાય છે, એવું લક્ષમાં રહેવું જોઈએ. ટૂંકમાં ઇમ્પોર્ટન્સ એનું હોવું જોઈએ, આનું નહીં. એટલે એક જગ્યાએ એવું બોલ્યા જ્ઞાની કે તમે એમ બોલો છો કે આ પુત્ર પુત્રી આ મારા નથી, હું શુદ્ધાત્મા છું, એમ તમે શબ્દોથી બોલો તો એ ચાલે નહીં કે ના ચાલે. તો કે એ ભાન સાથે બોલવું જોઈએ, યથાર્થ ભાન હોવું જોઈએ એવું એ કહે છે. ત્યારે કે આ ચોક્કસ વસ્તુ કહેવાય, એટલે આ શું કહેવા માંગે છે એ જરા તમે. હા, એટલે આ જ શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલો, શું કહે છે? હા, શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલો, કવિરાજના પદમાં આવે છે. હા, એવી સેમ આ વસ્તુ છે. એટલે કે તમને એના અસ્તિત્વનું ભાન છે એવું તમને લક્ષમાં હોવું જોઈએ, કે આ જે કંઈ પણ મન વચન કાયા વર્તી રહ્યા છે, બુદ્ધિ ચિત્ત અહંકાર જે વર્તી રહ્યા છે, એની અંદર એનું અસ્તિત્વનું સાતત્ય નિરંતર છે. હવે બીજો પ્રશ્ન એ થાય છે કે જો તમારા લક્ષમાં વસ્તુત્વનું ભાન ના હોય અને જો તમે પુરુષાર્થ કરવા માગો છો, જો કોઈ આ સમજો કે કોઈ સંજોગની સામે કે એની અસરો સામે જો વસ્તુત્વનું ભાન તમારામાં ના હોય તો એ પોતાના સ્વરૂપમાં સ્થિર રહી શકે કે પછી પેલી બાજુ જતો રહે? વસ્તુત્વનું ભાન ના હોય, બધું રિલેટિવ પુરુષાર્થ. તો રિલેટિવ પુરુષાર્થ થયો એ આ પાપ પુણ્યનો પુરુષાર્થ. પાપ પુણ્યનો પુરુષાર્થ કરીએ છીએ ને તે, કરેક્ટ, બરોબર. એ તો હોય જ ને, એ દરેકને હોય. એમાં અસ્તિત્વના ભાનની જરૂર નથી. અસ્તિત્વનું ભાન, વસ્તુત્વનું ભાન એની જરૂર નથી. પણ વસ્તુત્વનું ભાન ના હોય તો એ આપણે જે રિયલ પુરુષાર્થની વાત કરીએ છીએ, જે એક્ઝેક્ટનેસની વાત કરીએ છીએ કે રિયલ અને રિલેટિવ જુદું પારવાનું, એ ના હોય. પરમ વિનયની વાત કરીએ છીએ તો એ ના હોઈ શકે, ના હોઈ શકે, સવાલ જ નથી ને. એટલે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારથી, જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારથી આપણને અસ્તિત્વના વસ્તુત્વનું ભાન થયું. હવે એ ભાન અવસ્થામાં જેટલું રહે એટલું તમારે વસ્તુત્વના ભાનની જાગૃતિનો પુરુષાર્થ કહેવાય. જય સચિદાનંદ. જ્ઞાની પુરુષે બીજ જ્ઞાન આપી દીધું, હવે બીજ જ્ઞાનને ખાતર પાણી છાંટવાનું કામ આપણું છે. હવે ના પાણીએ, છાતર પાણી ના નાખીએ તો ઉગવાનું નથી અથવા ગ્રોથ થવાનો નથી, એમાં એમનો વાંક નથી. એમને તો જે આપવાનું હતું આપી દીધું, સમજાય છે? પણ એમને આપેલું છે અને આપણે અનુભવ કરવાનો છે એ વચ્ચે ઘણું અંતર છે. શું છે? ઘણું અંતર છે. કારણ કે એમને આપેલું છે એ એમની સિદ્ધિ છે. શું છે? અને આપણે પુરુષાર્થ કરીને અનુભવ કરીએ એ આપણો પોતાનો છે. એટલે પોતાનો અનુભવ જેટલો થાય એટલો જ માણસ સાઉન્ડ થાય. એમણે અનુભવ આપેલાથી સાઉન્ડ ના થવાય, આપેલાથી આપણા પુણ્યની આધારે આપણને પ્રાપ્તિ થઈ. શું થયું? પણ એ પ્રાપ્તિ ક્યારે રિયલાઈઝ કરી શકીએ? જ્યારે આપણે આપણા પોતાના ઓન પુરુષાર્થથી એ જ વસ્તુને રિયલાઈઝ કરવા પ્રયત્ન કરીએ ત્યારે. એટલે ઘણા બધા મહાત્માઓ એવા હશે, છે, બધાને ખબર છે
કે આટલા બધા લોકો જ્ઞાન લઈ જાય છે એટલે હું કોણ છું એ ભાન તો થઈ જાય છે. તમે કીધું એ પ્રમાણે એક સેકન્ડ માટે કે એક મિનિટ માટે એ જવા દઈએ, પણ છતાં જિંદગીમાં ક્યારેય નથી આવતા એવા લાખોની સંખ્યામાં વ્યક્તિઓ છે. ના સમજાયું, હજારો નહીં પણ કેટલા લાખોની સંખ્યામાં, જે પછી ક્યારેય આવતા નથી. સમજાય છે? પણ એ લોકોને જાગૃતિ ન હોવાથી જ્ઞાનનો કોઈ લાભ મળતો, ખાલી પુણ્ય ક્યાં વપરાય? જ્ઞાન લેવા પૂરતી, અનુભવ કરવા માટે નહીં. હવે સમજાય છે? હવે આપે કહ્યું કે આજે આ જ્ઞાન વિધિ વખતે એમની સિદ્ધિથી આ બાન કરાવે છે. હવે આ સિદ્ધ, કોઈ પણ સિદ્ધિ હોય, આગળ પણ સત્સંગમાં વાત થઈ હતી આપણે કે સિદ્ધિ હોય તો એ આ ભવપૂર્તિ, એ સિદ્ધિથી કંઈક વસ્તુ આપી હોય તો એને આ ભવપૂર્તિ રહેતી હોય છે, નેક્સ્ટ ભવમાં ના હોય, બરાબર? તો એનો મિનિંગ એવો થયો કે જ્ઞાન તમે આપો છો તો આ ભવપૂરતું રહેશે. આગળ એ વાત એ પણ થઈ હતી કે પ્રતીતિ આ ભવપૂર્તિ જ હોય છે, પછી આગળ કઈ કેરી ફોરવર્ડ થતી નથી. પ્રતીતિમાંથી અનુભવ કર્યો હોય તો અનુભવ કેરી ફોરવર્ડ થાય. હા, ના પ્રતીતિની જ હું વાત કરું છું. હા, અનુભવ કેરી ફોરવર્ડ થાય તો પ્રતીતિ કે નેક્સ્ટ બર્થમાં નથી જતી, એ એટલે એનો મિનિંગ એવો થાય છે. ના, એટલે અનુભવ લક્ષ ને પ્રતીતિ, એટલે અનુભવ થયો એટલે લક્ષ પ્રતીતિ તો આવી ગઈ ને અંદર. અનુભવ ને લક્ષ, અનુભવ આનું રિઝલ્ટ, આ પ્રતીતિ અને લક્ષ ઇઝ ઇક્વલ ટુ અનુભવ. શું કીધું? પ્રતીતિ જ્ઞાની પુરુષે બેસાડી આપી ને લક્ષ અવસ્થામાં હાજર રહેવું જોઈએ. હા, પણ અત્યારે આપણે જે, હવે જો પ્રતીતિનું લક્ષ હાજર રહ્યું તો અનુભવ થાય. હા, એ અનુભવ તમારો પોતાનો, એ અનુભવ કેરી ફોરવર્ડ થાય એટલે પ્રતીતિ અને લક્ષ કેરી ફોરવર્ડ થયું જ કહેવાય. હા, એટલે અત્યારે, કારણ કે અનુભવ શેનો કેરી ફોરવર્ડ થયો? હા, અત્યારે આપણે જે પોઈન્ટ પર વાત કરીએ છીએ તો કે અવસ્થામાં પુરુષાર્થ વખતે એમનું લક્ષ રહેવું જોઈએ, વસ્તુત્વનું ભાન રહેવું જોઈએ, એને આપણે લક્ષ કહીએ છીએ. હવે એ ના રહે તો આપણે એને યથાર્થ પુરુષાર્થ નથી કહેતા, તો ના જ કહેવાય ને. પછી રિલેટિવ એ કેરી ફોરવર્ડ, એ અનુભવ, એ અનુભવ ના થાય, ના ગયું કહેવાય ને. બરાબર છે, આ ક્લિયરિટી માં. એટલે એ પેન્ડિંગ રહ્યું કહેવાય. શું કહેવાય? આત્માનું લક્ષ રહેવું જોઈએ તો ગુણો સાથે રહેવું જોઈએ કે ખાલી લક્ષ રહેવું જોઈએ આત્માનું? ગુણો સાથે તો ક્યારે રહેવું જોઈએ કે જ્યારે બીજી કોઈ ફાઇલો ના હોય ત્યારે. અત્યારે તો અસ્તિત્વની વાત છે, અસ્તિત્વ અને વસ્તુત્વની વાત છે. ગુણો સાથે તો ક્યારે રહેવાનું હોય કે જ્યારે આપણે શારીરિક કોઈ વિશિષ્ટ પ્રકારના સંજોગો આવ્યા હોય ત્યારે એનો ઉપયોગ કરવાનો. કે ભાઈ અત્યારે મને કમર દુખે છે તો વેદનીય કર્મ એ પ્રકૃતિનો ગુણ છે. હું પ્રકૃતિ સર્વથા મુક્ત નિર્વેદક સ્વભાવવાળો એવો શુદ્ધ આત્મા છું. આ આત્માના ગુણની ભજના એ સબ્જેક્ટ ટુ છે. કેવું છે? પછી મિકેનિકલ બોલો, હું નિર્વેદક છું તો કોઈ મિનિંગ નથી પછી એનો. એટલે ખાલી એનાથી પુણ્ય બંધાય, નકામું નહીં જાય. પણ જે પ્રસંગો હોય તો, માન અપમાનના પ્રસંગો હોય તો, માન અપમાનના પ્રસંગો હોય તો, પણ માન અપમાનનો, માન અને અપમાન એ આપણી માન્યતા છે, પ્રકૃતિની માન્યતા છે. એ જેને માન માને તો માન અને અપમાન માને તો અપમાન. આપણે એને ભોગવટો હોય ને એની માન્યતા પ્રમાણે, જેવી માન્યતા હોય અજ્ઞાન માન્યતા એવો એનો ભોગવટો હોય. પણ એ ભોગવટાને આત્મા સાથે કોઈ સીધો સંબંધ નથી. પણ એમાં આત્માનું લક્ષ ગુણો સાથે હોવું જોઈએ ને માન અપમાનના સંજોગો. એટલે તરત ખ્યાલ આવવો જોઈએ ને આપણને કે ભાઈ આ માન અને અપમાન કોને લાગે છે? પ્રકૃતિને. બરાબર છે, પ્રકૃતિને લાગે છે. હવે પ્રકૃતિને જે લાગે છે તો હું પ્રકૃતિ છું કે પ્રકૃતિ જુદો છું? જુદો છું એ બરોબર છે, એમાં કોઈ આત્માના ગુણોની જરૂર ખરી? એટલે આનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. પ્રકૃતિ, પ્રકૃતિના ગુણો, પ્રકૃતિના અનુભવથી, પ્રકૃતિના ભોગવટાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. ખાલી જુદું પડવાનું છે બસ. એટલે આ તો બોલું છું, આ તો સેકન્ડમાં પડી જ જાય. આ તો તમને સમજાવવા માટે આ રીતે બોલું છું. પેલું પડી જ જાય, સેકન્ડમાં જ પડી જાય. સમજાય છે? એમાં કઈ પ્રક્રિયા નથી લાંબી, પ્રક્રિયા લાંબી નથી. પ્રક્રિયા જાગૃતિની છે, પ્રક્રિયા ક્રિયાની નથી. જાગૃતિ એટલું મોટું કામ કરે સાહેબ, આ બ્રહ્માંડની અંદર સૌથી ટોપ મોસ્ટ વસ્તુ હોય તો સાચું જ્ઞાન મળવું તે, અને સાચું જ્ઞાન હાજર રહેવું તે. શું કીધું? કરીએ તો એનાથી લાભ થાય ખરો?
ચરણ વિધિ થી જ્ઞાન નો લાભ થાય ખરો? જાગૃતિ પૂર્વક થાય તો લાભ થાય, તો લાભ થાય. કે ચરણ વિધિ માં જે વાક્યો બોલીએ છે એ વાક્યોની અંદર જે સનાતન સત્ય છે, સિદ્ધાંતો બધા છે, એ સિદ્ધાંતો આપણે સવારે વાંચવાના કે છે, વાંચીને બોલવાના. ટૂંકમાં આપણું ચિત્ત ત્યાં હાજર રાખવું, એમ કહેવાનો મતલબ. હવે એ જે ચરણવિધિ એક વખત બોલ્યા હોય, એ ચરણવિધિ આખા દિવસ દરમિયાન એ લાઈવ વિઝન તરીકે કામ કરવી જોઈએ, તો એ ચરણવિધિ બોલ્યાનું ફળ કહેવાય. પેલું બોલ્યા એ સંજોગાધીન છે, બરાબર. પણ એ બધા જ વાક્યો સતત હાજર રહેવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ આપણું અપમાન કરે, અથવા ના ગમતા સંજોગો આવે, ના ગમતી વ્યક્તિ ભેગી થાય, તરત ખ્યાલ આવવો જોઈએ અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોએ રચના નથી, અને તે વ્યવસ્થિત છે. માટે પેલી વ્યક્તિએ કર્યું, આમને કર્યું, આને આમ કર્યું એટલે થયું, એ બધું કશું રહેતું નથી. સમજાય છે? એટલે વાક્ય બોલીએ પણ એ શેના માટે છે? જાગૃતિ પૂર્વક એનો ઉપયોગ થાય એના માટે છે, ખાલી બોલવા માટે નથી. એટલે ખાલી બોલો ખાલી તો એટલો પુણ્યનો લાભ થાય, પણ જે યથાર્થ લાભ થવો જોઈએ જ્ઞાનના ઉપયોગ તરીકેનો, એ થતો. અને મોટા ભાગના મહાત્માઓને ચરણવિધિ બોલ્યાનો સંતોષ હોય છે, ઉપયોગ થઈ કે નહીં થઈ એની જાગૃતિ હોતી, જે ખરેખર હોવી જોઈએ તે નથી હોતી. એટલે આપણે શું કહેવા માંગીએ કે તમે જે કરો છો એ ખોટું નહીં, પણ આગળ વધો. હવે આ કેટલા ટાઈમથી કે ધોરણ બદલાવવું જોઈએ, પણ સમજાવે તો ને પણ. સ્વામીજી, આપણે મહાત્મા હોય અને એની જગ્યાએ જ્ઞાની પુરુષ હોય, તો કોઈ પણ પ્રસંગ બને, તો જેમ મહાત્માએ વાત કરી, તો તમે કીધું કે એ ટાઈમે છૂટાપણાની જાગૃતિ કોઈ પણ વાક્યનો ઉપયોગ કરીને લાવી શકાય. પણ એની જગ્યાએ જો જ્ઞાનીને મૂકીએ, તો એ શું ગુણો સહિત છૂટાપણું રાખે કે ખાલી છૂટાપણું રાખે? જ્ઞાની તો ખાલી મોરલ સપોર્ટ માટે છે. નહીં, જેમ મને કોઈ પ્રસંગ આવે અને તમને કોઈ પ્રસંગ આવે, તો એ બે જગ્યામાં તમારી જાગૃતિ મારી જાગૃતિમાં ફેર શું હોય? એમ ફેર તો ઘણો હોય. હા, એટલે હું પણ અમને અમારો અનુભવ પ્રમાણ હોય, તમને તમારું અનુભવ પ્રમાણ હોય. હા, તો તમારા અનુભવ પ્રમાણમાં ગુણોની જાગૃતિ સાથે શુદ્ધાત્મા છૂટું પડે કે બીજી રીતે છૂટું પડે? અમારું જે જ્ઞાન દર્શન અનુભવ હોય તે કેવું હોય કે ભાઈ પ્રકૃતિના ગુણો અને પ્રકૃતિનો ભોગવટો, આત્માના ગુણો અને આત્માનો ભોગવટો હોય નહીં, આત્માનો સ્વભાવ આમ સ્વાભાવિક રહેવું, અમને કેવું રહે? સ્વાભાવિક છૂટું પડી જાય બધું, અમારા જ્ઞાન દર્શનથી છૂટું પડી જાય. શું પડી જાય? છૂટું પડી જાય. એટલે કોઈ જગ્યાએ આ ભાગમાં અથવા આ ભાગમાં, પ્રકૃતિના ભાગમાં અથવા પરમાત્માના ભાગમાં, કોઈ જગ્યાએ કરવાપણું ના હોય, બધું ઓટોમોડથી અમારી અવેરનેસ કામ કરે. એટલે અમારી અવેરનેસ જે છે એ જાગૃતિથી ઉપયોગ કરીને ગાઢ થઈ ગઈ હોય, એટલે અવેરનેસ અત્યારે ઓટોમોડથી કામ કરે. કેવી કરે? સહજ વર્તાય. ત્યાં કોક જ વિશિષ્ટ પ્રકારના સંજોગો હોય કે જ્યાં અમારે એફર્ટ કરવો પડે. પણ આપની જે જાગૃતિ છે એ આત્માના ગુણો સહિત છે કે ગુણો સહિત નથી, એમ પૂછે છે. ડિપેન્ડ, દર વખતે કે ગુણો જ હોય એવું જરૂરી નથી, છૂટાપણું હોય જરૂરી છે. રીત ભલે ગમે તે હોય, ક્યારેક આત્માના ગુણોના આધારે હોય, ક્યારેક આત્માના ગુણો સહિત કોઈ સિદ્ધાંતને આધારે હોય, ક્યારેક સનાતન સત્ય અને વ્યવહાર સત્યને આધારે હોય, પણ છૂટાપણું વર્તાતું હોય, અને છૂટાપણાના બંને ભાગોની અંદર ખ્યાલ આવે કે આ સનાતન સત્ય છે, આ વ્યવહાર સત્ય છે, આ વિનાશી અવસ્થા છે, આ અવિનાશીનો ભાગ છે આખો. એટલે એવું બધું કુદરતી છૂટું રહેવું, કંઈ આમ એક જ ટ્રેડિશનલ હાજરી હોય જ્ઞાનની એવું ના હોય, પણ અવેરનેસનું રિઝલ્ટ છૂટાપણું હોય. એક જ વસ્તુ દર વખતે હોય એવું જરૂરી, મિકેનિકલ ના હોય. જ્ઞાનીઓનો ઉપયોગ કોઈ દિવસ મિકેનિકલ હોય જ નહીં. અમે પ્રાર્થના બોલીએ તો દર વખતે અલગ અલગ જ હોય, એટલે અમારા માટે અમારે ગોખેલી ના હોય. શું ના હોય? અમારા માટે કુદરતી જે નીકળે આ છે ત્યાં જ જાગૃતિ હોય ને, ગોખેલી તો બોલી જ જવાની છે. અમે જાગૃતિની ક્યાં જરૂર છે? અમારો પુરુષાર્થ છૂટા પડવામાં હોવું જોઈએ. ગુણો સાથે હોય કે ના હોય એ એક સેકન્ડરી મેટર છે, પહેલાં છૂટા પડવું. મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર
આનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. એટલે આપણે પહેલામાં પહેલા પોતાની સીટ ઉપર બેસી જવાનું. શું કીધું? પોતાની સીટ ઉપર આવી જવું, પ્રકૃતિમાંથી પોતાની સીટ ઉપર બેસી જવાનું. ત્યાર પછી પ્રકૃતિને સમભાવથી જોવા પ્રયત્ન કરવાનો, આત્માના ગુણોને આધારે એને જોવા પ્રયત્ન કરવાનો, કુદરતી કાનૂનને આધારે એને સમજવા પ્રયત્ન કરવાનો. પણ પહેલાં તમારી સીટ ઉપર બેસી જાઓ. શું કીધું? બરાબર. હવે પ્રકૃતિ શું છે એને મારે જાણવી છે, કે મારા ગુણ જુદા, એના ગુણ જુદા. સનાતન સિદ્ધાંત આવું કહે છે અને ઉદય કર્મ આ છે. સમજાય છે? આપણા સીટ ઉપર બેસીને પછી આ પુરુષાર્થ કરવાનો. મોટા ભાગે આપણે, તમે કીધું એવું શબ્દોમાં હોય છે, હું શુદ્ધાત્મા છું, બરાબર. હવે જ્યારે જ્ઞાનવિધિ કરાવે છે ને, ત્યાર પછી આપણને બિંદાસ કહી દે છે કે હવે પછી તમને કોઈ કર્મ બંધાશે નહીં. એટલે મોટાભાગની વ્યક્તિ અથવા તો મારો પોતાનો અનુભવ શું થઈ જાય, બિંદાસ થઈ જાય માણસ, કે આપણે હવે કોઈ કર્મ બિંદાસ જલસાથી ઊંઘી જાઓ, બરાબર. પણ જો ડર હશે ને તો માણસ કંઈક જાગૃતિ લાવશે. હવે ડર એક મિનિટ આખું કહી દઉં. હવે રિઝલ્ટમાં ક્યાં આવે છે? તમે કીધું કે શબ્દોમાં છે, હું શુદ્ધાત્મા છું એ લક્ષ્મણ, પણ ઘણી વખતે આપલે વખતે એ વસ્તુ હાજર હોતી નથી. તો મુખ્ય પૂછવાનો આશય એવો છે કે એટલો ટાઈમ પૂરતો એ કર્મ કેરી ફોરવર્ડ થાય કે નહીં, એટલે આ બિંદાસ પણ રાખવો કે નહીં? ના, કહું તમને, કહું. આપણો છોકરો 18, 20 કે 22 વર્ષનો થયો, ભણી લીધું એને, હવે પૈસા કમાવાના છે, નોકરી કરે, ધંધો કરે, પ્રોફેશન કરે, ગમે તે કરે, પણ પૈસા કમાવા જાય છે. હવે ભણવાનો ચેપ્ટર પતી ગયો. હવે જ્યારે તમે ખાતરી આપો એને કે ભાઈ તને ખાવા પીવા રહેવા અને કપડાની ચિંતા કરવાની નથી, નિશ્ચિંત થઈ જાય. શું કીધું? અને કામમાં ધ્યાન રાખ. શું કીધું? તને ઘેર આવીને તારા ઘરમાં રહેવા મળશે કે નહીં, ઘરમાં આવીને ખાવા મળશે કે નહીં, કપડાં લત્તા મળશે કે નહીં, એની તારે ચિંતા કરવાની નથી. ફક્ત તારું ફોકસ એક જ જગ્યાએ રાખ કે ભાઈ નોકરી કે ધંધામાં તું ધ્યાન રાખ. હવે તો આપણે એને મોરલ સપોર્ટ આપીએ છીએ કે તારે આની બેઝિક ચિંતા કરવાની નથી, પણ જે જ્યાં કદી ધ્યાન રાખવાનું છે એ તો રાખવાનું કે નહીં, આ આપણે ભૂલી જઈએ છીએ. હવે મારી વાત સમજાય છે? ડર મગજ જ્ઞાની પુરુષે કે કર્મ નહીં બંધાય, જ્ઞાની પુરુષે તમને એશ્યોરન્સ આપે છે કે જો તમે અમારી આજ્ઞા ધર્મને દ્રષ્ટિમાં રાખશો તો તમને કર્મ નહીં બંધાય, એની અમે ગેરંટી આપીએ છીએ, તમને એશ્યોરન્સ આપે છે, બરાબર છે. પણ તે વખતે જ્ઞાનને હાજર રાખવું, જ્ઞાનનો ઉપયોગ કરવો, એ તો આપણામાં જાય કે ના જાય? એ આપણામાં જાય, પણ હવે આપણે ના કરીએ તો એ કેરી ફોરવર્ડ થયું કે નહીં? ના, એટલે આપણી જવાબદારી જ છે, થાય જ ને. તો આપલે વખતે તો ઠીક છે, શબ્દમાં કોઈ કહેતું હોય તો મને ખબર નહીં, પણ આપલે વખતે તો નથી જ રહેતો. પણ બીજી જ મિનિટે કેરી ફોરવર્ડમાં આપણી જાગૃતિ આવી જાય છે કે ના, આપણે બંને પાત્ર નિર્દોષ હતા, પણ એટલું ટાઈમ બનતા પ્રસંગે ઠીક છે કોઈ કહે તો મને અનુભવમાં નથી રહેતો. હા, બરાબર છે. બીજી મિનિટે એને કેરી ફોરવર્ડ નહીં કરતો, એટલો જાગૃત 100% છું, બરાબર છે. પણ તો એ કર્મની કેરી ફોરવર્ડની ગ્રેવિટી શું એ સમજવું બહુ જરૂરી. એટલે કહેવા માંગીએ છીએ કે આપણી જ્ઞાનની અવેરનેસ દિવસે દિવસે વધવી જોઈએ. એટલે વધવી જોવાનો મતલબ કે જેમ જેમ આપણને પહેલા અમુક દિવસો પછી, કલાકો પછી જે જ્ઞાન હાજર રહેતું હતું એ હવે મિનિટો પછી રહે, સેકન્ડો પછી રહે, છેલ્લે લાઈવ રહે, આવી શ્રેણીઓ દરેક વ્યક્તિની પ્રગતિના માર્ગે આવતી હોય છે. એટલે એમાં કંઈ ખોટું નથી, આપણે જ્ઞાનમાં જ છીએ. સમજાય છે ને? અને આમ કરતાં જ ધીમે ધીમે આગળ વધે. આપણે જ્ઞાનમાં નથી એવો પ્રશ્ન આવતો નથી, ખ્યાલ આવે ને? હવે આપણે જે છીએ ત્યાંથી આપણે શું થવાનું છે, આગળ વધવાનું છે, લક્ષ્ય રાખવાનું. આપણે ખોટા છીએ, ખોટા માર્ગે છીએ એનો પ્રશ્ન આવતો નથી. સમજાય છે ને? ખોટા માર્ગે નથી, પણ એટલો ટાઈમનો જે કર્મ થઈ ગયું એને કેરી ફોરવર્ડની જાગૃતિ તો સતત રાખવી જ પડશે. હા, એટલે એટલા માટે જ કીધું ને. પણ એટલે તમે એક વાક્ય કહો છો કે જ્યાં સુધી પેપર તમારા હાથમાં છે, આત્માની હાજરી છે, ત્યાં સુધી ગમે ત્યારે પ્રદૂષણ વખતે સાંજે રાત્રે ગમે ત્યારે જો તમે આ એની નિર્જરા કરી લેશો તો એની ઘટી જશે અથવા તો કેરી ફોરવર્ડ નહીં થાય, બરાબર છે. ચિકાસ કે જે હોય તે બરાબર છે, એમાં તો સવાલ જ નથી ને. લેસન પાકું ને, પાકું ગમે ત્યારે એટલું ધ્યાન રાખવાનું.
આવતા આવતારની એક્ઝામ આ શ્વાસ ચાલે છે ત્યારે ત્યાં સુધીમાં ગમે ત્યારે આપી શકાય.